नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित प्रकरण नंबर 7 अपूर्णांक संख्याओ। बाळको आजे आपणे भाग नंबर 6 मां स्वाध्याय 7.2 मां प्रश्न नंबर पहेलो उकेलीए। विद्यार्थी मित्रों, आपणे गया भाग मां अपूर्णांको विषे थोड़ी माहिती मेळवी अने स्वाध्यायना प्रश्न जोया हता। हवे आपणे पहेला ज भाग मां ज्यारे थियरी समझ्या हता त्यारे समजाव्युं हतुं के अपूर्णांकों ने जारे पण तमारे संख्या रेखा उपर दर्शावाना थाय, बराबर छे विद्यार्थी मित्रों, तो त्यारे तमारे शुं करवू पड़े छे, तो संख्या रेखा उपर छेद जेटलो होय तेटला टुकड़ा करवा पड़े छे। बराबर विद्यार्थी मित्रों, तो अहींया तमाम संख्याना छेदमां 4 छे, फक्त पहेली संख्याना छेदमां 2 छे, तो पहेली संख्याना छेदमां पण 4 ज होवा जोईए। बराबर विद्यार्थी मित्रों, तो आपणे शुं करी शकीए, तो एकना छेदमां बे ने छेदमां 4 लावा माटे, हवे छेदमां बे छे, 4 करो तो बे वडे गुणवा पड़े, तो लखीए बे वडे अंश अने छेद ने गुणता, तो एकना छेदमां बे गुणिया बे छेदमां पण बे, बे एका बे छेदमां बे दू 4, तो मळतो नवो पूर्णांक बेना छेदमां 4 थई गयो। विद्यार्थी मित्रों रेडी, हवे आपणे शुं करी शकीए, तो संख्या रेखा ऊपर, आजे आपणी संख्या रेखा छे तेना ऊपर लईए, तो सौथी पहेला आपणे शून्य दर्शावीए। बराबर विद्यार्थी मित्रों, शून्य अने अहीं आपणे दर्शावी दईए 1। હવે આપણને ખ્યાલ છે છેદમાં જેટલા છે તેટલા ભાગ કરવાના, તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, 4 સરખા ભાગ કરી દીધા આપણે। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે શૂન્ય છે, ત્યારબાદ છેદમાં બધી સંખ્યામાં 4 હતા, તો એકના છેદમાં 4, બેના છેદમાં 4, ત્રણના છેદમાં 4 અને અહીંયા 4ના છેદમાં 4, આ બરાબર શું થશે, 1 થશે, એટલે કે 4 કેન્સલ થઈ જશે એટલે 1 મળશે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ બિંદુ જે છે પેલાને એ નામ આપીએ જે આપણું શોધવાનું હતું સંખ્યા રેખા પર, બીજું બિંદુ બી, ત્રીજું સી, ચોથું ડી। આમ બિંદુ એ એ 1/4, બિંદુ બી 2/4, બિંદુ સી 3/4 અને બિંદુ ડી 4/4 દર્શાવે છે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો, ચલો તે જ રીતે આગળ બીજો પ્રશ્ન, 1/8, 2/8, 3/8, 7/8, તમામ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। તો હવે ધ્યાનથી સમજો, છેલ્લે બધા અંકમાં શું છે, 8 છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખ્યાલ છે કે શરૂઆત શૂન્યથી કરશું, છેદમાં 8 છે એટલે તમામ સંખ્યાના છેદમાં 8 દર્શાવશું, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 અને અહીંયા 8/8, એટલે કે 1, ઉપર નીચે સંખ્યા સરખી હોય એટલે આપણને 1 મળે। હવે 1/8 એટલે કે આ બિંદુ, ચલો નામ આપી દઈએ એ બિંદુ, 2/8 તો 2/8 એને બિંદુ નંબર બી આપી દઈએ, 3/8 ચલો 3/8 એને બિંદુ સી આપી દઈએ અને 7/8 તેને બિંદુ નંબર ડી આપી દઈએ। તો આમ બિંદુ એ બરાબર 1/8, બિંદુ બી એ 2/8, બિંદુ સી બરાબર 3/8 અને બિંદુ ડી એ 7/8 દર્શાવે છે ને। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ પ્રશ્ન, આપણે કરવાનું શું છે, તો ફક્ત આપણે સંખ્યાઓને જોવાની છે, પછી એક સંખ્યા રેખા દર્શાવવાની છે, એમાં શૂન્ય અને 1 લેવાનો છે, તેની વચ્ચે
છેદમાં જેટલી સંખ્યાઓ છે તેટલા ભાગ કરવાના છે. હવે આમાં કંઈક વિશેષ કરે, ત્યાં સુધી આપણી પાસે જે અપૂર્ણાંકો હતા એ બધા શુદ્ધ અપૂર્ણાંક હતા. શુદ્ધ એટલે કે અંશ નાનો છેદ મોટો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એક ઉદાહરણ અશુદ્ધ અપૂર્ણાંક હોય તેવો પણ એક પ્રશ્ન જોઈ લઈએ. ધ્યાનથી સમજો આ પ્રશ્નને. 3/5 અશુદ્ધ શુદ્ધ અપૂર્ણાંક, 2/5 શુદ્ધ અપૂર્ણાંક, 8/5 અશુદ્ધ અપૂર્ણાંક. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો, જો અશુદ્ધ અપૂર્ણાંક છે. 4/5 એ પાછો શુદ્ધ અપૂર્ણાંક છે. તો યાદ રાખવાનું, અહીંયા છેદમાં ભલે 5 છે પરંતુ અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી અંશ જો 8 સુધી જાય છે, 8 એકમ સુધી. એટલે કે આપણે શું કરવું પડશે? તો આવી પરિસ્થિતિમાં આપણે કેટલા ભાગ કરવા એ આપણને કઈ રીતે ખ્યાલ આવશે? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, કઈ રીતે સમજવું ધ્યાનથી સમજો. તો 8/5 છે તેને આપણે એક કામ કરીએ, મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એટલે આપણે ખ્યાલ છે ભાગાકાર સ્વરૂપે દર્શાવું. 8/5, 8, 5 એકા 5, બાદ બાકી કરતા મળી 3 શેષ. તો આને આપણે આમ લખી શકીએ, 1 પૂર્ણાંક 3/5 એટલે કે 1 આખો અને ત્યારબાદ કંઈક અપૂર્ણાંક બચે છે. એટલે કે આનો જવાબ 8/5નો જવાબ 1 અને 2ની વચ્ચે છે. હવે છેદમાં 5 એટલે આપણે શૂન્યથી જો વાત કરીએ તો શૂન્યથી આપણે 1 સુધીમાં કેટલા ભાગ કરીશું વિદ્યાર્થી મિત્રો? 5 ભાગ કરીશું એટલે કે 1, 2, 3, 4, 5 ભાગ. તે જ રીતે આપણો આનો જવાબ 1 થી 2ની વચ્ચે છે એટલે કે 1 થી 2ના પણ 5 ભાગ કરીએ તો અહીંયા આપણને કંઈક 2 મળશે અને તેના પણ 5 ભાગીએ, 1, 2, 3, 4, 5. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો 5 5 ભાગ તો થઈ ગયા. હવે દર્શાવીએ 1/5. 5/5 એટલે આપણે બધી જગ્યાએ 5 જ દર્શાવશું. 2/5, 3/5, 4/5 અને 5/5 એટલે 1 થયો. 5 5 કેન્સલ થઈ જશે એટલે. હવે અહીંયા 6/5, 7/5, 8/5, 9/5 અને 10/5, 10/5 ભાગ ઉડી જાય તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 2. બરાબર સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો તો આપણે આટલું તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે ભાગ દર્શાવી દઈએ તો 3/5 જેને આપણે બિંદુ A કહીએ, 2/5 એને નામ આપી દઈએ બિંદુ B, 8/5 એને બિંદુ નંબર C અને 4/5 એ બિંદુ નંબર D. તો આપણે કહી શકીએ અહીં બિંદુ A એ 3/5, બિંદુ B એ 2/5, બિંદુ C એ 8/5 અને બિંદુ D એ 4/5 દર્શાવે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તેની સાથે જ આપણો આ સંખ્યા રેખાવાળો પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્ન જોઈશું. તો મળીએ આગળના ભાગમાં. જય શ્રી કૃષ્ણ.